चलो गुड मॉर्निंग विद्यार्थी मित्र, धोरण चार विषय गणित गम्मत आपणे क्यां जोता था? चैप्टर नंबर पांच पर जोता था ने। चलो बधाय तमारी स्वा खोलो जोईए, आवी स्वा बधानी पासे हशे, छे छे ने, होय ज बधानी आवे, एटले बधा तमारी स्वा खोलो। चलो चलो खोली बधाए, एमां खोलो चैप्टर नंबर पांच पेज नंबर प्रश्न नंबर नौ पेज नंबर साठ। चलो खोलो बच्चा, हाथ में पेंसिल ने रबर पकड़ी राखो एटले मारी साथे साथे लखतो जवाय। चलो लखाई ने बताने मारी साथे साथे, हवे तमे स्वा भी खोली लीधी हशे, पेंसिल रबर भी पकड़ी लीधा हशे। हवे जो आपणे आ चित्र प्रश्न नौ नीचे आपेला चित्रना आधारे प्रश्नना जवाब लखो। चित्र आपेलू छे, चित्र में शू शू आपेलू छे पहला जोईए। जो चार तो दरवाजा छे, ए बी सी डी। ए दरवाजा नी नजीक शू छे तो मिठाई नी दुकान, अंदर बगीचो छे, सीटवो छे, बेन्चीस छे, अने सी दरवाजा नी नजीक शू छे? गप्पुनू घर। एक घर आपेलू, गार्डन आपेलू, मिठाई नी दुकान आपेली छे, એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે। હવે જો પહેલો સવાલ, કયો દરવાજો મીઠાઈની દુકાનની સૌથી નજીક છે? તો ચિત્રમાં જોઈએ તો જ ખબર પડશે કયો નજીક છે દરવાજો એ। તો લખવાનું અહીંયા મારી સાથે સાથે જ લખજો, દરવાજો એ મીઠાઈની દુકાનની નજીક છે, બરાબર ને? બીજો સવાલ, કયો દરવાજો ગપ્પુના ઘરની સૌથી નજીક છે? તો ચિત્ર જોઈએ, કયો દરવાજો ગપ્પુના ઘરની નજીક છે? તો દરવાજો સી। તો લખીએ, દરવાજો સી ગપ્પુના ઘરની સૌથી નજીક છે, બરાબર? આગળ જોઈએ, જો તમે દરવાજા બી થી પ્રવેશ કરો તો પાટલી તમારી કઈ બાજુ હશે? તો ચિત્ર જોઈએ, આ દરવાજો બી, અહીંયાથી આપણે આમ પ્રવેશ કરીએ તો આ બાજુ કયો હાથ આવે? અહીંયા પાટલી છે તો કયો હાથ આવે? ડાબો, આ જમણો, આ ડાબો, અહીંયાથી અંદર જાઓ, ડાબો અને જમણો, તો પાટલી કઈ બાજુ હશે? ડાબી। તો ડાબી ઉપર ખરું કરી અહીંયા લખવાનું, ડાબી લખાય છે ને મારી સાથે સાથે તમારાથી? આગળ જુઓ, જ્યારે સુહાસીની બાગમાં આવી ત્યારે ફૂલની ક્યારી તેમની જમણી બાજુ હતી, તો તેણીને કયા દરવાજેથી આવી હશે? જો અહીંયા ફૂલની ક્યારી છે, બરાબર? તો અહીંયાથી પ્રવેશ કરો તો ફૂલની ક્યારી આપણી ડાબી બાજુ આવે, બરાબર? અને બી દૂર થઈ જાય, સી પણ દૂર થઈ જાય, તો ડી જોઈએ। ડીથી આપણે પ્રવેશ કરીએ એટલે ફૂલની ક્યારી આપણી જમણા હાથ ઉપર આવે, આવે કે નહીં? તો અહીંયા શું આવશે? દરવાજો ડીથી આવી હશે, સુહાસીની ક્યાંથી આવી હશે? તો દરવાજા ડીથી। આગળ જો, જો તમે દરવાજા સીથી પ્રવેશ કરો તો તમારી સૌથી નજીક શું આવશે? જો આ દરવાજા સીથી આપણે પ્રવેશ કરીએ તો આપણી સૌથી નજીક શું આવે? આ શું છે ચિત્રમાં જોવો તો, આ સી દરવાજો, ત્યાંથી પ્રવેશ કરીએ તો શું આવે? સીચવો। શું આવે? સીચવો। અહીંયા જવાબ લખીએ, સીચવો, સીચો, બરાબર ને? જો તમે દરવાજા એથી પ્રવેશ કરો તો મીઠાઈની દુકાન તમારી કઈ બાજુ હશે? તો જોઈએ ચિત્ર,
दरवाजो ए त्यांथी प्रवेश करिए तो मिठाईनी दुकान अपनी कई बाजू आवे जो तो अहींयाथी अंदर जाइए एटले जमणी बाजू आवे आ डाबो आ था बाजू जमणो आ था बाजू तो शुं आवशे जमणी जो तमे दरवाजा डी थी प्रवेश करो तो तमारी सौथी नजीक शुं हशे दरवाजा डी थी प्रवेश करिए आ डी थी अंदर आवीए तो सौथी नजीक शुं आवे तो आ शुं आवे फूलनी क्यारी सीचो तो आघो रही जाए तो शुं आवशे फूलनी क्यारी बेंच पण आखी रही जाए तो अहीं शुं आवशे फूलोनी क्यारी ચાલો લખાઈ ગયું બધાને ચાલો મેં થોડી વાર રાહ જોઉં છું શાંતિથી લખી લો જોઈએ બધા ચાલો ચાલો લખાઈ ગયું બધા લખાઈ ગયું હશે બરાબર ને મારી સાથે સાથે લખો અને થોડો ટાઈમ બી આપો અને લખાઈ જાય અને ન લખાય છતાં ટેન્શન નહીં લેવાનું હોમવર્ક મોકલીશ ત્યારે ફોટા પણ મોકલીશ આગળ જોઈએ પ્રશ્ન નંબર 10 નકશાના ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખો તો જો નકશાના ચિત્રમાં શું શું આપેલું છે જો જોઈએ તો જો નેહાનું ઘર દૂધની દુકાન પુલ પાર્ક અને નરેનનું ઘર હવે તમને સવાલ એવા પૂછાશે કે નકશાના ચિત્રના આધારે નેહાના ઘરેથી નરેનના ઘરે જવું હોય તો કઈ રીતે જવાનું એકદમ સહેલું પહેલા નેહાનું ઘર ત્યાંથી દૂધની દુકાન ત્યાંથી પુલ ત્યાંથી પાર્ક ત્યાંથી નરેનનું ઘર તો જો આપણે લખીએ પહેલો સવાલ નેહાના ઘરેથી નરેનના ઘરે જવાનો રસ્તો તો પહેલા લખવાનું નેહાનું ઘર પછી ચિત્રમાં જોતું જવાનું નેહાના ઘરથી શું આવે દૂધની દુકાન તો શું આવશે દૂધની દુકાન પછી દૂધની દુકાન પછી શું આવશે ચિત્રમાં જોવો પુલ પછી પાર્ક તો પાર્ક પછી નરેનનું ઘર તો અહીંયા લખીએ આપણે નરેનનું ઘર બીજો સવાલ એમાં એમાં આપેલો છે જોવો નરેનના ઘરથી નેહાના ઘરનો રસ્તો સમજાવો હવે આનાથી ઊંધું આમાં લખીશું જો મેં લખું ચાલો હવે ચિત્રની જોવો ને તો પણ ચાલશે જોવો નરેનનું ઘર નરેનના ઘરથી પાર્ક પાર્કથી પુલ પુલથી દૂધની દુકાન દૂધની દુકાનથી શું આવશે નેહાનું ઘર પડી ખબર આનાથી ઊંધું ચાલો લખો જોઈએ બધા ચાલો તમારે લખાઈ જાય ત્યાં સુધી મેં વેઇટ કરું છું ચાલો લખી લો જોઈને મેં પેન્સિલ હાથમાં જ રાખવાની કીધી છે એટલે લખાય સમજાય છે ચાલો લખાઈ ગયું હશે બરાબર ને બધાને આગળ જોઈએ પ્રશ્ન નંબર 11 નીચે આપેલા ચિત્રના આધારે પ્રશ્નના જવાબ
लखो शू कीधु से साम सामी बाजुओनो सरवाळो सात थाय। हवे जो आ चित्र छे देखाय छे बधाने, तो आ चित्र शेनु छे? आ बॉक्स माथी बनावेलू छे, पण आवुं चित्र शेनु होय? तो तमे बधा साप सीढ़ी रमो छो, रमो छो ने? बधा लपक रमता हशे अने बधाए जोय हशे, बहु जूनी रमत छे अने नानपणथी रमी शकाय तेवी छे, बराबर। तो जोईए आ चित्र साप सीढ़ी अंदर जे पासो आवे ने, पासो एनू छे, आमां करीन आपणे नाख्या ने, पछी चार आव्या एटले चलावीए, पांच आवे एटले चलावीए, छ आवे एटले चलावीए, बीजो दा आवे ने, आ चित्र हेनू छे पासानू। हवे शू कीधु छे? साम सामेनी बाजुना मापनो सरवाळो सात थाय। तो पासो लो ने तमे, तो छ होय ने, छ नी सामे केटला होय? एक, एटले छ ने एक सात थई जाय। पांच नी सामे केटला होय? बे, तो पांच ने बे सात थई जाय। अने चार ने सामे केटला होय? त्रण, तो चार ने त्रण सात थई जाय। पड़ी खबर? आवी रीते सात थाय। अने कुकरी आपणे व्यवस्थित नाखीए छीए कि आपणे वधारे आवे, बराबर ने? જોઈએ આ બોક્સ જેવી વસ્તુ શું છે, આ બોક્સ જેવી વસ્તુ શું છે? તો શું લખશું? આ બોક્સ જેવી વસ્તુ પાસો છે। શું છે? પાસો, પાસા નીચે લીટી કરવાની, બરાબર ને? બીજું, બોક્સમાં પાંચની સામે કયો અંક આવે? તો આપણને ઉપર કયો જ દીધું, સામસામેની બાજુનો સરવાળો સાત થાય, તો પાંચની સામે કેટલા આવે? બે, કેટલા આવે? બે। તો બોક્સમાં પાંચની સામેની બાજુ કયો અંક હશે? બે હશે। પાંચને બે સાત થાય કે નહીં? તો પાંચની સામે કેટલા હોય? બે। મારી સાથે સાથે લખતા જાજો, પેન્સિલ હાથમાં રાખજો। બોક્સમાં સૌથી નીચે કયો અંક હશે? તો સૌથી ઉપર એક હોય, તો સૌથી નીચે કેટલા હોય? છ, કારણ કે છ ને એક સાત થાય ને, તો બોક્સમાં સૌથી નીચે એક, સોરી એક નહીં, છ હશે। શું હશે? છ, એક તો ઉપર હોય, એકની સામે કેટલા આવે? છ હશે। પડી ખબર? જો ગિબલી કેડી ફરીથી એક વાર પાંચની ડાબી બાજુ વળે, તો તેને કયો અંક દેખાશે? તો પાંચની ડાબી બાજુ કયો દેખાય? એક, કયો દેખાય? એક। તો ગિબલી કીડી ફરી એકવાર પાંચની ડાબી બાજુ વળે, તો તેને એક દેખાશે। કયો દેખાય? એક દેખાય। પડે છે ખબર? આગળ જોઈએ। જો આ પાસારૂપી બોક્સને ખોલવામાં આવે, તો તે કેવું દેખાશે? તો પાસારૂપી બોક્સને ખોલે તો કેવું દેખાય? આપણને એવું કીધું છે ને, સામ સામેની બાજુનો સરવાળો સાત થાય। તો આપણે જોઈએ, જો કેવું દેખાય તે જો, અહીંયા જો, છ ની સામે આ એક છે એટલે સાત, ચારની સામે ત્રણ સાત, પાંચની સામે બે એટલે સાત। હવે આમાં જોઈએ, જો બેની સામે એક એટલે એ પણ સાત થશે ને, પાંચની સામે છ એ પણ નહીં સાત થાય, આ સાત થશે, પણ આ બંને નથી થતા એટલે એ આવે નહીં। ત્યાર પછી જોઈએ, ત્રણની સામે એક તો ચાર જ થાય,
सात न थाय, पांच नी सामे चार तो पांच ने चार नौ थाय ई पण सात न थाय, छ नी सामे बे तो छ ने बे आठ थाय तो ई पण सात थाय नहीं। अहीं जोईए चार ने एक पांच तो ई पण सात न थाय, छ ने त्रण नौ तो ए पण सात न थाय। अहीं एक थाय छे पांच ने बे सात पण आ बे थता नथी, अने आ पेला अ मां तो बधा सात थाय, छ ने एक सात, चार ने त्रण सात, पांच ने बे सात। तो पासा रूपी चित्र खोलो तो केवू देखाय, अ जेवू, ब ऊपर खोटू, क ऊपर खोटू, ड ऊपर खोटू, पड़ी खबर। चलो बधाने लखाई गयो हशे, बाकी रही गयो होय तो बीजो एक वार बतावुशु। चलो लखी लो बधा, मारी साथे साथे लखता हशे तो लखाई ज गयो हशे। चलो आजे आपणे हवे आ लखाई गयो बराबर ने तमारे, तो आजे आपणे एटलू चालो गृह कार्य करिए, ते आपणे नेक्स्ट पीरियड मां जोशु। ओके विद्यार्थी मित्रों, जो वीडियो शांति थी समझो, स्टॉप करता करता लखजो, तो पण पाछळ रही जाए तो होमवर्क आपीश, त्यारे फोटा मोकलीश, पण वीडियो समझशो तो दाखला आवडशे, नहींतर आवडशे नहीं। ओके विद्यार्थी मित्रों, थैंक यू, बाय बाय।